નમસ્તે બાળકો, તમે બધા પેલું ભણો છો ખબર છે? તો આપણે હવે પેલા ધોરણમાં ભણવાનું છે. થોડુંક આપણે હવે ઘરે તમારા ભાઈ બહેનની જેમ લેસન કરવાનું છે. એમ આજે આપણે હવે થોડુંક ભણી લઈએ. તમારા ટીચરે હવે તમને મોબાઈલમાં ભણાવશે. તો આપણે આજે એકમ પહેલો કાગડો અને શિયાળની વાત કરશું. એની વાત બધાએ સાંભળવાની છે, પછી આપણે થોડુંક ભણશું અને મજા કરશું. આવશે ને મજા બધાને? એક તો કાગડો, એક વાર તેને એક પૂરી મળી. શું મળ્યું? પૂરી મળી. તે પૂરી લઈને ઉઠતો ઉઠતો ગામની બહાર ગયો. વગડામાં એક ઝાડ ઉપર આવીને બેસી ગયો. એટલામાં એક શિયાળ ત્યાં ફરતું ફરતું આવ્યું. તેણે શું જોયું? કાગડાના મોઢામાં પૂરી જોઈ. શિયાળને પૂરી ખાવાનું મન થયું. શિયાળ કાગડાને કહે, કાગડા ભાઈ નમસ્તે. કાગડાના મોઢામાં શું હતું? પૂરી. એટલે તે કશું બોલ્યો નહીં અને ચૂપ રહ્યો. શિયાળે તો શું કર્યું? કાગડાના વખાણ કરવા માંડ્યા. શિયાળ તો કાગડાને કહે, કાગડા ભાઈ શું તમારું રૂપ, શું તમારો કંઠ. તમે ગાવ છો ને તો સાંભળનારા તો ડોલી ઉઠે છે. એક ગીત સંભળાવો ને. વખાણ સાંભળી કાગડો તો ફૂલાઈ ગયો. મોઢામાં પૂરી હતી એ વાત તો ભૂલી જ ગયો. એને ખબર જ નહોતી. તેણે તો ગાવા માટે મોં ઉઘાડ્યું. કા કા. પણ આ શું? કાગડાના મોઢામાં પૂરી હતી એ તો નીચે પડી ગઈ. શિયાળ તો એની રાહ જોતું હતું. ક્યારે પૂરી પડે, ક્યારે કાગડો બોલે. પૂરી નીચે આવી અને તે શિયાળ લઈને ચાલતું થયું. કાગડા ભાઈ તો જોતા જ રહી ગયા. જોયું ને છોકરા, મજા પડી? ધોરણ એક એકમ એક આપણે સૌ પ્રથમ મૂળાક્ષરો ઓળખવાના છે. તો પહેલો અક્ષર છે, ચિત્ર પરથી ખ્યાલ આવે કે ચિત્ર શેનું છે, તો ગરણી. તો મૂળાક્ષર છે ગરણીનો ક. બીજો મૂળાક્ષર, તો ચિત્ર દેખાય છે કે મરચું, તો કે મરચાનો મ. આ ત્રીજો ચિત્ર, તો કે નગારું, તો નગારાનો ન. ચોથું ચિત્ર છે જમરૂખ, તો જમરૂખનો ચ. ફરીથી એકવાર, ગરણીનો ગ, મરચાનો મ, નગારાનો ન ને જમરૂખનો ચ. આ ધોરણ એક માટે છે. અને આ બધાએ ધોરણ એકના જે વિદ્યાર્થી છે તેને આ ચાર અક્ષર ઓળખીને આપણી પાટીમાં લખવાના છે. ખૂબ જ સરસ બાળકો. હવે આપણે શરીરના ભાગો વિશે જાણકારી મેળવવાની છે. તમને બધાને ખબર છે આપણા શરીરના અંગોના નામ? તો ચાલો આજ હું તમને થોડુંક એના વિશે ભણાવું. આપણા શરીરમાં આ આ આ હોય છે એને શું કહેવાય? આંખ. આંખ શું કામ કરે છે? જોવાનું કામ કરે છે.
તમે બધા અત્યારે મોબાઈલ જોવો છો ને, કેનાથી જોવો છો? આંખથી. તો આંખ શું કામ કરે? જોવાનું કામ કરે. પછી આને શું કહેવાય? નાક. નાક, નાક શું કામ કરે? સૂંઘવાનું કામ કરે. ફૂલ આપણે સૂંઘીએ છીએ ને નાકથી, તો નાક સૂંઘવાનું કામ કરે. પછી આ છે દાંત. દાંતથી આપણે ખાઈએ ને, હા, ખોરાક ચાવવાનું કામ કરે. આપણે જે મોઢામાં ખાઈએ એને ચાવવાનું કામ કરે છે. હવે કાન. તો કાનથી આપણે સાંભળીએ છીએ ગીત, વાર્તા, કોક બોલતું હોય એ બધું આપણે કેનાથી સાંભળીએ? કાન. તો કાન શું કરે? સાંભળવાનું કામ કરે. આ શું દેખાય છે? હાથ. હાથ શું કામ કરે? હાથ આપણે કામ કરીએ એ હાથેથી કરીએ. હાથ તાલી કેમ આપણે પાડીએ? હાથેથી પાડીએ. તો હાથ કામ કરવામાં મદદ કરે. આ છે પગ. પગ, પગેથી આપણે ચાલીએ. પછી આ છે જીભ. જીભથી આપણે સ્વાદ પરખવાનું કામ કરીએ. તીખું, ખાટું, ખારું, બરાબર ને? આ બધા આપણા શરીરના અંગો છે. ખબર પડી ગઈ ને બધાને? સરસ. હજી હવે આપણે પાછા મળશું. આવજો.